નમસ્કાર મિત્રો, પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી જીવન દેવતાને આવો જરાક સજાવીએ. ગ્રંથાંકથી આગળ, આ અગાઉ આપણે વિડીયો જોયો કે પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના આ મહત્વપૂર્ણ ઉદબોધનના તમામ પરિજનો એ નિર્દેશ આપે છે કે મનુષ્યનું જીવન દુર્લભ અને દિવ્ય સંભાવનાઓને સાકાર કરવા માટે મળ્યું છે. દુર્ભાગ્યવશ અસંખ્ય મનુષ્યો તેનું સાચું મૂલ્ય સમજી શકતા નથી અને જીવનને તુચ્છ ઉદ્દેશોથી પ્રાપ્તિમાં વ્યર્થ ગુમાવી દે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કહે છે કે જે આ જીવનને એક ઉદ્દેશ્ય સાથે જીવે છે, એવી વિચારણા સાથે જીવે છે કે આ જીવન ક્ષણભંગુર છે અને તરત જ સમાપ્ત થઈ જશે, એટલે તેને સંગાવવાની અને સુધારવાની જરૂર છે. તે જ માનવીય જીવનને ગૌરવ ગરિમા સાથે કરી શકે છે. યુગ ઋષિ કહે છે કે ગાયત્રી મંત્રની અંદર નિહિત સૂત્ર સંદેશ આ સત્યનો આપણને પરિચય કરાવવા માટે છે. જે ગાયત્રી ઉપાસના આ ભાવ સાથે કરે છે તેના જીવનમાં સદા તૃપ્તિ તુષ્ટિનો ભાવ જળવાઈ રહે છે. આવો હૃદયગમ કરીએ તેમની અમૃતવાણી. પરિશ્રમને રોગ થતો નથી. મિત્રો, રાજા શીલભદ્ર એકવાર ગામમાં ગયા. ગામના લોકોએ રાજાને ખૂબ આદર સત્કાર કર્યો. રાજાએ ગ્રામજનોને કહ્યું કે તમે લોકો ખૂબ ભલા અને પ્રમાણિક માણસો છો, હું તમારા ગામને ખૂબ સેવા કરીશ, ગામ માટે મોટું કામ કરીશ. ગ્રામજનોએ કહ્યું સારું કરજો. રાજાએ એક હોસ્પિટલ ખોલી દીધી. ડોક્ટર આવ્યા, ઓપરેશનનો બધો સામાન આવ્યો, ઇન્જેક્શનો આવ્યા, દવાઓ આવી અને કેપ્સ્યુલો આવી. આ ચીજ તૈયાર થઈ ગઈ. ડોક્ટર આવી ગયા, કમ્પાઉન્ડર આવી ગયો, નર્સ આવી ગઈ, બધે બધું તૈયાર થઈ ગયું. બધી તૈયારી તૈયાર થઈ ગઈ કે હોસ્પિટલ ચાલે. ડોક્ટર સાહેબ આખો દિવસ રાહ જોતા રહ્યા કે દર્દી આવે અને અમે બધા તેનો ઈલાજ કરીએ. ઓપરેશન કરવું પડે. જેમ કે કોઈને એપેન્ડિક્સ થઈ ગયું હોય, હાર્ટ ટ્રબલ થઈ ગયું હોય, પરંતુ કોઈ દર્દી આવ્યો નહીં. આખો એક મહિનો થઈ ગયો, બે મહિના થઈ ગયા, ત્રણ મહિના થઈ ગયા, ચાર મહિના થઈ ગયા, બાર મહિના થઈ ગયા, કોઈ આવ્યું નહીં. એક દિવસ રાજાને કહી થયું કે અમારી હોસ્પિટલ ધમધોકા ચાલતી હશે, ગ્રામજનોએ ખૂબ ફાયદો થયો હશે અને ઘણા માણસોના ઓપરેશન થયા હશે. જઈને જોવો તો ખરો. રાજા શીલભદ્ર આવ્યા અને ડોક્ટરને કહ્યું કે લાવો તમારી ફાઇલ આપો અને રેકર્ડ બતાવો, તમારા રજિસ્ટર બતાવો, રોજ કેટલા ઓપરેશન થાય છે. ડોક્ટરે કહ્યું, અમારે ત્યાં તો કોઈ ઓપરેશન નથી થતા, કોઈ દર્દી આવતા નથી. રાજા ડોક્ટર પર ગુસ્સે થયા અને બોલ્યા, કદાચ તમે લાપરવાહી કરી હશે. પછી ગામ લોકોને બોલાવ્યા. તેમણે કહ્યું, ભલા માણસ, તમે લોકો બહુ નકામા લાગો છો. અમે હોસ્પિટલ ખોલી પરંતુ તમારામાંથી કોઈ માણસ ઓપરેશન કરાવવા આવતું નથી, કોઈ ઇન્જેક્શન લેવા આવતું નથી, કોઈ દવા લેવા આવતું નથી. બહુ ખરાબ વાત છે. ગ્રામજનોએ કહ્યું, મહારાજજી, વાત એવી છે કે અમે લોકો બીમાર નથી પડતા. રાજા બોલ્યા, એવું કેવી રીતે શક્ય છે? તેમણે કહ્યું, આવું એટલા માટે શક્ય છે કે અમારા માનો પ્રત્યક્ષ માણસ ખૂબ મહેનત કરે છે. બીમારીઓ આવે છે અને અમારા શરીર સાથે ચીપકવા માગે છે, પરંતુ પરસેવાની સાથે વહીને નીચે ટપકી જાય છે. મિત્રો, બીમારીઓ આવે છે તો તે આપણી જીભના અસંયમને કારણે આવે છે. જીભ ઉપર સંયમ રાખવાથી, તેના પર કાબુ રાખવાથી, પેટ ઉપર કાબુ રાખવાથી બીમારીઓ ચીપકતી નથી. જ્યારે આપણે બીમાર થઈએ છીએ તો ખાવાનું બંધ કરી દઈએ છીએ. જેવું આપણે ખાવાનું બંધ કરીએ છીએ તો બીમારી કહે છે કે ભાઈ, અહીં રહેવું નકામું છે, અહીં ખાવાનું તો મળતું નથી, રસગુલ્લા તો મળતા નથી, ફોર્ચ્યુન બિસ્કિટ તો મળતા નથી, નમકીન તો મળતું નથી, અહીં તો રહેવાનું નકામું છે, અહીંથી ચાલ્યા જવું જોઈએ. પછી એ બીમારી જતી રહે છે અને ત્યાં જાય છે જ્યાં
ફોર્ચ્યુન ફેક્ટરીના બિસ્કુટ મળે છે, જ્યાં બોર્નવિટા મળે છે, જ્યાં હોર્લિક્સ મળે છે, બીમારી ત્યાં જાય છે અને મોજ મજા કરે છે. બીમારી ગરીબોની પાસે શું કરે? માનવીય જીવનનું એક લક્ષ્ય છે. મિત્રો, હું આપને એ નિવેદન કરી રહ્યો હતો કે મનુષ્યની જોવાની રીત અને વિચાર કરવાની રીત જો ઊંચી થઈ જાય તો તેનું મન પેટથી ઉખડી જાય છે અને એનું અને તેનું મન પરમાત્મા તરફ ચાલ્યું જાય છે. મન એકનું જ થઈ શકે છે, બેનું નહીં. પત્ની એકની જ હોઈ શકે, બેની નહીં. પતિ એકનો જ હોઈ શકે, બેનો હોઈ શકતો નથી. દીકરીના લગ્ન કરી લીધા, કોની સાથે કર્યા? લાલા ચંપનલાલ સાથે કર્યા અને બંસીલાલ સાથે પણ કરી દીધા. અરે બાબા, બે સાથે લગ્ન કેમ કરી દીધા? ભૂલી જશે તો લડાઈ કરશે અને એમ કહેશે કે મારી સાથે ચાલ, બીજો કહેશે કે મારી સાથે ચાલ. એકની સાથે લગ્ન થઈ શકે છે, બેની સાથે નહીં. મનુષ્યના જીવનું લક્ષ્ય એક જ હોઈ શકે, બે દિશાઓમાં નિર્ધારિત હોઈ શકતું નથી. પ્રેય જો આપણા જીવનનું લક્ષ્ય હશે તો શ્રેય ગણ હશે. જો આપણા જીવનનું લક્ષ્ય એ હોય કે આપણે દુનિયાની સુવિધાઓ ભેગી કરીએ, દોલત ભેગી કરીએ, ચીજ વસ્તુઓ ભેગી કરીએ, આપણે દુનિયામાં આપણી ઈચ્છાઓ પૂરી કરીએ અને આપણે દુનિયાના એશ આરામના સાધનો ભેગા કરીએ, તો ત્યારે પૂજા પાઠનો સંભવ છે. અશક્ય નથી, પરંતુ એ એવું થઈ જશે કે જાણે ઘરમાંથી બીજા બધા લોકો દિયર જેઠ રહે છે, નોકર ચાકર હોય છે અને ઘરની સ્ત્રીઓ પોતાના પતિની સેવા કરે છે, બાળકોને ખવડાવે છે, તેની સાથે વ્યવહાર અલગ હોય છે. મિત્રો અને બીજા સાથે, અરે મોહન, તું ક્યાં હતો? તું પણ ખાઈ લે. જી માલિકણ, આપે બોલાવ્યો હતો ક્યાં? હા હા, ઠીક છે, અહીં જા, આવી જા, બેસી જા, અહીં આવીને જમી લે. તો નોકરને આ રીતે ખવડાવવામાં આવે છે અને માલિકને જ્યારે પોતાના પતિ આવે છે ત્યારે પંખો નાખે છે, હાથ ધોળાવે છે અને પગ ધોળાવે છે. ભોજન કરાવતી વખતે વારંવાર પૂછે છે કે ઘી ઓછું તો નથી ને, મીઠું વધારે તો નથી ને, ગરમ મસાલા તો બરાબર છે ને, ચટણી વધારે નથી જોઈતી ને, લીંબુનું અથાણું લાવું, પાપડ નથી જોઈતા? આમ બહુ પ્રેમથી પૂછતી રહે છે અને નોકરને કહે છે કે જે જોઈ લે તે માગી લેજે, તારું ઘર છે શરમાતો નહીં, રોટલી શાક જોઈએ તો માગી લેજે. નોકરને ખવડાવવામાં અને પોતાના પતિને ખવડાવવામાં ફરક છે કે નહીં? હા, ફરક છે. મન બે જગ્યાએ લાગતું નથી. મિત્રો, માણસનું મન શેમાં લાગે છે? શું બતાવે સાહેબ, આજકાલ તો અમારું સીલિંગનું કામ થઈ ગયું અને હવે અમારી પાસે ગ્રાહકી આવી રહી છે. સવારના ઉઠીને 12 વાગ્યા સુધી એમાં જ લાગી રહીએ છીએ કે ક્યાંક એવું ન થઈ જાય કે કોઈ વધારે પેમેન્ટ લઈ જાય, ક્યાંક એવું ન થઈ જાય કે હિસાબમાં ભૂલ આવી જાય, ક્યાંક એવું ન થઈ જાય કે બેંકના હિસાબમાં ભૂલ આવી જાય. મગજ એમાં જ લાગી રહે છે કે પછી ભગવાનનું ભજન ક્યારે કરો છો? હા સાહેબ, સવારે ઉઠીએ તો છીએ, પણ શું કરીએ? ભજનમાં મન બિલકુલ નથી લાગતું. બેટા, બે જગ્યાએ મન લાગી શકતું નથી, પણ એક જગ્યાએ મન લાગી જશે જ્યારે આપે જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરી લીધું છે, તેમાં આપણે મન લાગી જશે. બીજી ચીજો જે ગૌણ હશે તે બરાબર છે. થોડું ઘણું બહેલાવ માટે, તબિયત માટે તે કામ પણ કરી લે તો વાંધો નથી. આપણી અંદર છે સ્વર્ગ અને નરક. મિત્રો, હંમેશા આપણે એ ફરિયાદ રહે છે કે અમારું મન લાગતું નથી. આપની આ ફરિયાદ ખોટી છે. આપનું મન શું કામ નથી લાગતું? શું કારણ છે? કોઈનું લક્ષ થોડું છે, મન હંમેશા એક કામમાં લાગે છે જે જીવનનું લક્ષ છે. મારા ગુરુદેવે પહેલા દિવસે મને આત્મજ્ઞાનનો જે પાઠ ભણાવ્યો, તો એમણે એ પાઠ ભણાવ્યો અને મને જણાવ્યું કે તારું ગામ જ્યાં બાકીના જીવનમાં તારે રહેવાનું છે, તે તારું ગામ કે રાજ્ય એ છે કે જેને અંતઃકરણ ક્ષેત્ર કહે છે. મર્યા પછી સ્વર્ગમાં જવું પડતું હોય કે મર્યા પછી ક્યાં જવું પડતું હોય,
મને ખબર નથી, પરંતુ એક દુનિયા અલગ છે જે મારી ભીતરની દુનિયા છે, તેને હું અંતર્મુખી દુનિયા કહું છું, જેને હું ભાવનાઓની દુનિયા કહું છું. જ્યારે એ પણ સંભવ છે કે ક્યાંક એવી પણ જગ્યા છે જ્યાં આપણે મળ્યા પછી જઈએ છીએ, ત્યાં ખાવા પીવાની ચીજો મળ્યા કરે છે. સંભવ છે એવું પણ કંઈક હોઈ શકે છે, પણ મેં જોયું નથી એટલે હું એ કહી શકતો નથી. અને મિત્રો, નરક ક્યાંક એવું પણ હોવાનું સંભવ છે જ્યાં માણસને ધાણીમાં ચલાવવામાં આવતો હોય, ચક્કીમાં ચલાવવામાં આવતો હોય, પાણીમાં ડૂબાડવામાં આવતો હોય, આગમાં સળગાવવામાં આવતો હોય, આ બધું હોઈ શકે. પણ હું કેવી રીતે કહું, જે ચીજ મેં જોઈ નથી તેના વિશે હું કેવી રીતે કહું? પરંતુ મેં એક નરક જોયું છે અને એક સ્વર્ગ જોયું છે. બાહ્ય જીવનમાં મનુષ્યમાં જે વૃત્તિઓ અટકેલી રહે છે તો માણસ નરકમાં ડૂબેલો રહે છે, અને જ્યારે મનુષ્યની વૃત્તિઓ અંતરંગ શક્તિઓમાં વળી જાય છે તો મનુષ્ય સ્વર્ગ લોકમાં ચાલ્યો જાય છે. સ્વર્ગ અને નરકની દિવાલો પરસ્પર બિલકુલ મળેલી છે. સ્વર્ગ અને નરક બિલકુલ એક જ મહોલ્લામાં, એક જ ગામમાં પાસે પાસે રહે છે. નરક એ ચીજનું નામ છે જેમાં દુનિયાની ખ્યાહિશો અને ઈચ્છાઓ બહારની દુનિયામાં જરાઈ રહે છે, અને માણસ હંમેશા એ તમન્ના કરતો રહે છે કે અમુક ચીજ મળવી જોઈએ. જ્યારે એ ચીજો નથી મળતી ત્યારે માણસને ખૂબ ગુસ્સો આવે છે, બહુ નારાજગી થાય છે, પરંતુ એ ચીજો મળી જાય તો સંતોષ થઈ જાય છે. એવું નથી, જેવી ચીજો મળી જાય છે એનાથી બમણી અને ચાર ગણી ખ્યાહિશો તમન્નાઓ વધતી જાય છે, અને એટલી બધી વધતી જાય છે કે માણસને અંતે બાળી નાખે છે. મિત્રો, તૃષ્ણા પોતે જ એક એવી ચીજ છે જે માણસને બાળી નાખે છે. તૃષ્ણા દિમાગની ખુંજલી છે, ઇન્દ્રિયોમાં ખુંજલી હોય છે જે આપણા જીવનને નષ્ટ કરવા માટે આવે છે. જીભમાં જે ખુંજલી આવે છે આપણા સ્વાસ્થ્યને ખાવા માટે આવે છે. જીભની ખુંજલીને આપ જેટલી વધારે ખંજવાતા રહેશો, સવારે આપ જેટલી પકોડી ખાશો, બપોરે આપ જેટલું ચાટ ખાશો અને સાંજે જેટલી મીઠાઈઓ ખાશો, એટલું જ વધારે આપનું સ્વાસ્થ્ય ચોપટ થતું જશે. જેટલી વધારે ચીજ આપ ખાશો, ખાઓ ખાઓ ની રડ જેટલી તીવ્ર થતી જશે, એટલું આપનું શરીર નષ્ટ થતું જશે. કામેન્દ્રિયની ઈચ્છાઓ જેટલી તીવ્ર થતી હશે આ દાદર, એટલે જ વધારે ખંજવાળતા જશો. બ્રહ્મચર્યની શક્તિ. મનુષ્યની ભીતર એક વિદ્યુત ધારા રહે છે, એક તેજ રહે છે, એક શક્તિ રહે છે, અને આંખોમાં ટોર્ચની જેમ ચમકે છે. સિંહ પોતાની ગુફામાં બેઠો હોય છે, અંધારામાં જોવે છે તો તેની બંને આંખો વીજળીની જેમ ચમકે છે. વીજળીની જેમ, ટોર્ચની જેમ ચમકનારી ચીજ આપણી પાસે છે, અને એ ચીજનું નામ છે બ્રહ્મચર્ય. એ ટોર્ચવાળી વિદ્યુત આપ ક્યારે મળી શકે છે? જ્યારે આપણે આપણી ઇન્દ્રિયો પર, આપણા વિચારો પર કાબૂ મેળવતા આવડી જશે. ટોચની એ રોશની આપણને ત્યારે મળી જશે જ્યારે આપણે આપણી જીભની અણીથી પ્રભાવશાળી ઉચ્ચારણ કરતા જઈશું, ત્યારે આપણા શબ્દ લોકોના હૃદયમાં પ્રવેશ કરતા જશે. મિત્રો, આપણી આંખો, આપણો ચહેરો, આપણી વાણી, આપણી સ્મરણ શક્તિ, આપણો પ્રભાવ, આ બધે બધી ચીજો કોણ ખાઈ જાય છે આપ જાણો છો? હા, એક દાદર ખાઈ જાય છે, અને એ દાદર છે આપણી કામેન્દ્રિયો પર ખુજલી મચાવનાર, જેણે આપણી જિંદગીને ખાઈ લીધી. દીકરા દીકરીઓ નવજુવાન હતા, 20 વર્ષના હતા, 18 વર્ષના હતા, 22-23 વર્ષના હતા. જોતા એવું લાગતું હતું કે બધાની આંખો જઈને તેના પર અટકતી હતી. આ છોકરો કેવો દેખાવડો છે, આ છોકરી કેવી સુંદર છે, 1-2 વર્ષ પછી લગ્ન થઈ ગયા, ખેલ તમાશા કર્યા. ખેલ તમાશા પછી જોયું કે આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા, કમરમાં દુખાવો થવા લાગ્યો, કરોડરજ્જુમાં દર્દ થવા લાગ્યો, યાદ શક્તિ ઓછી થવા લાગી, આંખોમાં પરુ આવવા લાગ્યું, પેટ ખરાબ રહેવા લાગ્યું, માથાના દુખાવાની ફરિયાદ રહેવા લાગી,
આખરે આ શું થયું, કેવી રીતે થયું? 2 વર્ષ પહેલા જે તન સુંદર અને સ્વસ્થ હતું, જેનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ લાગતું હતું, શરીર બલિષ્ઠ લાગતું હતું, તેના અધપતનનો જવાબદાર કોણ હતું? જવાબદારી હતી એક દાદર, જે આપણી કામેન્દ્રિયોની અણી પર વિદ્યમાન હતી અને જેને ખંજવાડતા પહેલા આપણને એ ખબર ન હતી કે આ ખંજવાડ આપણને બહુ મોંઘી પડવાની છે. મનની સમસ્યા, તૃષ્ણા. મિત્રો, પ્રેમ બાહ્ય જીવનનું પ્રેય જે જોતી વખતે તત્કાળ આપણને એવું લાગે છે કે કદાચ આ બહુ મજેદાર છે, પણ શું તે ખરેખર મજેદાર છે? ના, મજેદાર નથી. તે આપણને નરક તરફ ઘસરીને લઈ જનાર છે. આપણા દિમાગમાં પણ એક વાત છે, મન આપણી 11મી ઇન્દ્રિયો કહેવાય છે અને આ મનમાં પણ એક દાદર છે, ખરજવું છે. એ દાદર અને ખરજવાનું નામ છે, તેનું નામ છે તૃષ્ણા. તૃષ્ણા એ ચીજનું નામ છે જે આ મનુષ્ય આવશ્યકતાની ચીજો હોવા છતાં પણ શાંત નથી થતી. તેની ભીતરથી એ ચીજો પેદા થતી રહે છે કે હજી વધારે, હજી વધારે, હજી વધારે જોઈએ, હજી વધારે. ક્યારે પૂરું થશે? ના, ક્યારે પૂરું થઈ શકતું નથી. માણસ જાણે છે કે આ ચીજોની આપણે જરૂર નથી, તેના વિના પણ આપણું કામ સહેલાઈથી ચાલી શકે છે. પણ તૃષ્ણાની આ કોણ જાણે કેવી છે કે આગળ વધતી જાય છે. માણસ એ જાણતો રહે છે કે તૃષ્ણાઓની પૂર્તિમાં આપણો કિંમતી અને બહુ મૂલ્ય સમય ખર્ચાતો જઈ રહ્યો છે, પરંતુ માણસ ચૂકતો નથી અને તેનું મન માનતું નથી. મિત્રો, ગૌતમ બુદ્ધ પાસે એક છોકરી આવી અને બહુ મોટેથી રોવા લાગી. બુદ્ધે પૂછ્યું, શું વાત છે છોકરી, તું રડે છે કેમ? તેણે કહ્યું, પિતાજી, મને બહુ કષ્ટ છે અને હું બહુ દુઃખી છું. બુદ્ધે કહ્યું, દીકરી, શું કામ રડે છે? કહે તો ખરી, હું તારો દુઃખ દૂર કરીશ. તેણે કહ્યું, 7 વર્ષ થઈ ગયા, મારા પેટમાં બાળક છે. તે નથી જન્મ લેતું, નથી નીકળતું, નથી જીવતું થતું, નથી. 7 વર્ષથી મને બહુ કષ્ટ છે. મારા પગમાં સોજા આવી જાય છે અને મને બહુ કષ્ટ થાય છે અને કોણ જાણે શું શું થઈ રહ્યું છે. બસ, હું મરતી નથી અને મારા બધા કામ થઈ જાય છે. ગૌતમ બુદ્ધે કહ્યું, દીકરી, હું તને આશીર્વાદ આપીશ અને તારું દુઃખ દૂર થઈ જશે. બસ, તેમણે આશીર્વાદ આપ્યા અને બીજા મહિને બાળક જન્મી ગયું. બાળક ભગવાન બુદ્ધના આશીર્વાદથી જન્મ્યું હતું. ખૂબ સુંદર હતું, જોવામાં ખૂબસૂરત, ખૂબ ચંચળ અને ખૂબ હસમુખું હતું. દીકરો ધીમે ધીરે મોટો થઈ ગયો, 3-4 વર્ષનો થઈ ગયો. ભગવાન બુદ્ધને ફરી વાર એ ગામમાં આવવાનું થયું. તેમણે યાદ આવ્યું કે અરે ભાઈ, આ તો એ જ ગામ છે ક્યું જ્યાં એક છોકરી આવી હતી અને કહેતી હતી કે મારા પેટમાં 7 વર્ષનું બાળક છે, ચાલો જોઉં કે તેનું બાળક જન્મ્યું કે નહીં, જીવે છે કે મરી ગયું. તેને કહ્યું, મહારાજજી, આપ બેસો, હું બોલાવી લાવું છું. મિત્રો, એ લોકો ગયા અને છોકરીને બોલાવી લાવ્યા. બુદ્ધ ભગવાને કહ્યું, દીકરી, તું એ જ છે જેના પેટમાં 7 વર્ષનું બાળક બેઠું હતું અને તારા પગમાં સોજા આવી ગયા હતા, તારું મોં સૂજી ગયું હતું અને તું મળવાની હતી, તું એ જ છોકરી છે ને? તેણે કહ્યું, હા મહારાજજી, હું એ જ છોકરી છું. તો પછી તારું બાળક ક્યાં છે? તેણે પોતાના બાળકને ભગવાનના ચરણોમાં મૂક્યું અને બોલી, આ મારું બાળક છે, 3 વર્ષનું બાળક હતું, બહુ સરસ, બહુ રમતિયાર, બહુ હસમુખું, બહુ પ્રસન્ન અને આનંદી જીવ. ક્યારેક જુઓ તો અહીં રમતું તો ક્યારેક ત્યાં રમતું. બુદ્ધ ભગવાને પૂછ્યું, જો આવા આવા છોકરાઓ તને ખરેખર મળે તો તું કેટલી વખતે ગર્ભ ધારણ કરી શકે? છોકરીએ કહ્યું, ભગવાન, આવા છોકરાઓ મને મળી જાય તો ઓછામાં ઓછા બીજા 5 બાળકોને હું જન્મ આપી શકું છું, એટલું કષ્ટ ઉઠાવી શકું છું અને 5-7 બાળકોને જન્મ આપી શકું છું. બુદ્ધે આનંદને બોલાવ્યો અને કહ્યું, આનંદ, જો
આને કહે કે પ્રય. મનુષ્ય જાણે છે કે સમજે છે, પરંતુ જાણતો હોવા છતાં પણ, સમજતો હોવા છતાં પણ કેવી રીતે એ તૃષ્ણાની ભાવનામાં ઘસડાતો જાય છે. આનું નામ નરક છે અને આનું જ નામ તૃષ્ણા છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. મિત્રો, આધ્યાત્મિક શિક્ષણમાં યોગ્યાભ્યાસમાં પહેલા પાઠ અમને એ ભણવામાં આવ્યો, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. અહીં આનો મતલબ લોકોએ ખોટો સમજી લીધો. આનો મતલબ એ સમજી લીધો કે ધ્યાન એકાગ્ર થઈ જાય. ધ્યાનનું એકાગ્ર થવું ન થવું કોઈ ખાસ મતલબ નથી ધરાવતો. લોકો વારંવાર કહે છે કે ધ્યાન એકાગ્ર નથી થતું. અરે ભાઈ, એની થતું હોય તો શું, તો હું શું કરું? સરકસમાં કામ કરનારી છોકરીઓનું ધ્યાન એકાગ્ર થાય છે, તે તાર પહેલા ચાલે છે. તાર પર ચાલતી વખતે છોકરીઓ પોતાના મગજનું બેલેન્સ એટલું યોગ્ય રાખે છે કે જ્યાં ક્યાંક શરીરના હાલક ડોલક થાય છે, લાકડી હાથમાં રહે છે અને તે પોતાના બેલેન્સને મિનિટોમાં સંભાળી લે છે. એનું ધ્યાન બહુ એકાગ્ર હોય છે. ધ્યાન એકાગ્ર ન હોય તો સરકસનો ખેલ બતાવવાનું અસંભવ છે. ઝૂલા પરથી એક માણસ ઉછળતો આવે છે અને બીજો ઝૂલા પકડે છે. જો એકાગ્રતા ન હોય, જો એ ખબર ન હોય કે મારા શરીરનું બેલેન્સ, મારી છલાંગ અને એ ઝૂલાનું અહીં સુધી આવવું એમાં કેટલો ફરક છે, તો તે માણસ ઝૂલાને પકડી શકશે નહીં અને તે નીચે પડી જશે, તેના દાંત તૂટી જશે. મિત્રો, એકાગ્રતા કોને આવી ગઈ? સરકસમાં તાર પર ચાલતી છોકરીને આવી ગઈ? તો શું તે યોગી થઈ ગઈ, મહાત્મા થઈ ગઈ, જ્ઞાની થઈ ગઈ? તેને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો કે નહીં? કાંઈ પણ ન થયું. એકાઉન્ટન્ટ જે ઉત્તમ હિસાબ રાખે છે તે બધા એકાગ્રતા વાળા હોય છે. એકાગ્રતા ન હોય તો બધો હિસાબ ગડબડ થઈ જાય છે. મારે ઘણી વાર હિસાબના નિયમ બનાવવા પડે છે, હું વારંવાર ભૂલી જાઉં છું. બીજા માણસ કહે છે કે પંડિતજી, થોડી વાર હું હિસાબ કરી દઉં છું ઝડપથી. આના પાયનો હિસાબ કરીને કહે છે કે જુઓ, આ તમારી ભૂલ થઈ જતી હતી, બરાબર છે, ખબર પડી જાય છે. એકાગ્રતા ન હોય તો શું કાંઈ બને છે, બગડે છે? કાંઈ બનતું બગડતું નથી. પરંતુ જ્યાં યોગાભ્યાસ માટે વાત બતાવવામાં આવી છે ત્યાં ચિત્તનું એકાગ્ર થવું સારું તો છે, ખરાબ તો નથી, પણ તેના પર આત્માની ઉન્નતિ અને પ્રગતિ અટકી ગયેલી નથી. આત્માની ઉન્નતિ અને પ્રગતિ જે બાબત પર અટકી ગયેલી છે તે છે ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિ. કારણ કે શરીર માટીનું બનેલું છે, કારણ કે શરીર જડ પ્રવૃત્તિનું બનેલું છે. જોકે શરીરનો જન્મ અને શરીરનો નેચર, શરીરનો હિસ્સો અને શરીરનો પ્રેમ તેની સાથે છે જ્યાંથી તે પેદા થયું છે, એટલા માટે ખાનદાની વાત થતી રહે છે. મિત્રો, છોકરીઓ પોતાના મા બાપના ગુણ ગાતી રહે છે. એજી, મારા પિતાજી બહુ સારા છે, મારો ભાઈ બહુ સારો છે, મને મારી ભાભીનો ખૂબ સારી છે, મારી ભાભીએ આમ કર્યું ને તેમ કર્યું. તે પોતાના વખાણ કરતી રહે છે, પોતાના પિયરીમાં વખાણ કરતી રહે છે. અને સાસરિયાનું શું? એજી, તમે માલદાર હો, તે શું થઈ ગયું? મારો બાપ ગરીબ થોડો છે, જ્યારે બોલશે ત્યારે પોતાના બાપની પ્રશંસાની વાત કહેશે. ક્યાં? સાસરે જઈને. આમ તે પણ એક સ્ત્રી છે જે પોતાના પિયરના વખાણ કરતી રહેશે, જ્યારે પણ બોલશે ત્યારે તેમના વખાણ જ કરશે. આપણું શરીર જે ચીજનું બનેલું છે, આપણું મન જે ચીજનું બનેલું છે તે શું છે? આપણું શરીર માટીનું બનેલું છે, આગનું બનેલું છે, પાણીનું બનેલું છે કે હવાનું બનેલું છે? એટલા માટે દુનિયામાં જે જે ચીજો છે તે ચીજો મેળવવા માટે આ મન આપણા તરફ ખેંચાણ કરતું રહે છે. કારણ કે આપણું મન જે છે તે પણ તેનો જ હિસ્સો છે. આ આપણો પ્રેમ માર્ગ છે, તેમાં રસાકસી ચાલતી રહે છે. ક્રમશ આગલા વિડીયોમાં આપણે વિશેષ જણાવીશ. જય ગુરુદેવ, જય માતાજી.